ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પાર્ટ 9 કલર વિશે વાત કરતા હતા, બરાબર ને? આપણે જોયું હતું કે આ વાલો કેસરીઓ પોતાના ઘોડા વેચવા માટે જયારે વડોદરા શહેર જાય છે અને તેના ઘોડા વેચાતા નથી તેથી તે ત્યાંથી પાછો ફરે છે, ત્યારે તે રસ્તામાં એક મરાઠા યુવાનને મુશ્કેલીમાં જુએ છે અને કશો પણ વિચાર કર્યા વગર એ યુવાનની મદદ કરે છે। તેથી આ મરાઠા યુવાન આ વાલા કેસરિયાને તેનું નામ સરનામું પૂછે છે। પહેલા તો વાલા કેસરિયો પોતાનું નામ સરનામું જણાવતો નથી, પણ યુવાન જ્યારે પોતાના બાળકોના સમ આપે છે તેથી આ વાલો કેસરિયો પોતાનું નામ સરનામું જણાવે છે અને ત્યાંથી ઘોડો હંકારીને આગળ ચાલ્યો જાય છે। આ આપણે આગળ જોયું હતું, હવે આપણે જોઈએ કે આગળ શું થાય છે। વાટ ઉપર દોઢ ડાયકો ગડથોલિયા ખાઈ ગયો। અહીં એમ કહેવામાં આવ્યું છે કે આ વાલા કેસરિયાએ મરાઠા રાઘોબાને મદદ કરી હતી એ વાતને વિટ્યાને લગભગ દોઢ ડાયકો જેટલો સમય પસાર થઈ જાય છે। ફ્રેન્ડ્સ, અહીં ડાયકો, એક ડાયકો એટલે લગભગ 10 વર્ષનો સમય, એટલે અહીં 15 વર્ષ વીતી ગયા એવી વાત કરવામાં આવી છે। ત્યાર પછી આગળ શું થાય છે તે જોઈએ। ઘણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે। સવાર પડે છે અને સુરતદારાના તેજ ઘણી ગામમાં પથરાય છે। કણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે। આપણે આગળ વાત કરી હતી ને કે આ ગણી ગામ કણુકી નદીના કિનારે આવેલું છે, તો એના લીલા હરિયારા કાંઠા ઉપર ભગવાન ગણેશ્વરનું મંદિર આવેલું છે અને તેમના મંદિરોમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને તેનાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। ખીલેથી છૂટીને ધોળ ઢણમાં જઈ રહ્યા છે અને એ જ સમયે આ ધોળનું ઢણ એટલે કે ગાય ભેંસનું તોડું ચડવા માટે આ નદીના કિનારા તરફ જઈ રહ્યા છે। બરાબર એવી તાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા। બસ એ જ સમયે અમરેલીથી આવેલા 10 ઘોડેસવારો ગામમાં પ્રવેશે છે। કડાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે। આ ઘોડેસવારોનું શરીર એકદમ કસાયેલું છે અને તેઓએ રાજદરબારીના પોશાક પહેર્યા છે। દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે। મોં ઉપર પંઢ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે, આંખીઓમાં રતાસ ફૂટેલી છે। આ ઘોડેસવારોનું વર્ણન કરતા લાગે છે કે તેઓ ખૂબ દૂરથી આવ્યા છે અને રસ્તા ઉપર આવવાના કારણે તેમના મોઢા ઉપર ધૂળના રજકણો ઉડેલા દેખાય છે અને એ જ રજકણો તેમના આંખમાં પણ જવાથી તેમની આંખો રતાસ ભરેલી એટલે કે લાલ થયેલી દેખાય છે। માથા ઉપરના સાફાના ખાગી છોગા પવનમાં ફગફગી રહ્યા છે। તેમણે માથા ઉપર સાફો બાંધ્યો છે અને તે સાફાનો ફેંટો આ પવનમાં ફરફરીને ઉડી રહ્યો છે। અણધડિયા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાળી માણસો હેપતાઈ ગયા। આમ અચાનક સિપાહીઓ ગામમાં આવે છે એ જોઈને ગામના માણસો દડી જાય છે। વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે, સિપાહીએ પૂછ્યું, તો એમાંથી એક સિપાહી પૂછે છે કે આ વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે। બાપુ, આથમણા બારનું ખોરડું કરાય ઈ એનું, ત્યારે ગામનો એક માણસ જવાબ આપે છે કે આ આથમણી દિશામાં જે ઘર દેખાય છે એ વાલા કેસરિયાનું છે। આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા। થોડી જ વારમાં બધા ઘોડાઓ આ વાલા કેસરિયાના ઘર આગળ પહોંચી જાય છે અને ત્યાં આવીને ઊભા રહે છે। પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે દણક દીધી। આ અરબી ઘોડા ઉપર જે સવાર થઈને આવેલા હતા એ સિપાહીઓમાંથી સરદારે વાલા કેસરિયાને બૂમ પાડી, વાલા કેસરિયા ડી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાતર પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સુરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો, પણ પોતાના દૈનિક કાર્યમાંથી પરવારીને આ વાલા કેસરિયો ભગવાન સુરજની સ્તુતિ કરવા માટે
ઓસરીની કોળે બેઠો હતો તેથી તે કોઈ જવાબ આપતો નથી। ત્યાં તો બીજો સાત સંભળાણો। વાલા ઘર મેં હે ત્યારે ફરીથી બીજો અવાજ આવે છે અને ફરીથી પૂછે છે કે વાલો ઘરમાં છે। બીજા સાડે પછવાડાના વાડામાં વાસીડું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા। જ્યારે બીજી બૂમ પાડવામાં આવી ત્યારે આ વાલા કેસરિયાની પત્ની જે વાડામાં ઘોડાઓનું વાસીડું કરી રહી હોય છે તે સાંભળે છે અને ત્યાં આવીને બોલે છે। છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા। તે આવીને કહે છે કે હા વાલા કેસરિયો ઘરમાં જ છે પણ રાજ્યના સિપાહીઓને આવેલા જોઈને તે જરા વિચારમાં પડી જાય છે। સાત પેઢીમાંએ રાજના સિપાહી આ આંગળે આવ્યાનું જાણ્યું નથી। આ શું તે વિચાર કરે છે કે અમારી કેટલીય પેઢી થઈ ગઈ પણ ક્યારે પણ અમારા ઘરે રાજ્યના સિપાહી આવ્યા નથી તો આ વખતે એવું શું થયું કે આ બધા રાજ્યના સિપાહીઓ અમારા ઘરે આવીને ઊભા છે। ક્યું બોલતા નહીં। જ્યારે આ વાલા કેસરિયાની પત્ની કહે છે કે હા વાલા કેસરિયા ઘરમાં જ છે ત્યારે પેલો રાજનો સિપાહી કહે છે કે તો પછી બોલતો કેમ નથી। વાલાની માળા પૂરી થઈ ગઈ, ઊઠીને દિલ્હીએ આવ્યો। એ જ સમયે આ જે વાલા કેસરિયો હતો તેની માળા એટલે કે તેની પૂંજા પૂરી થઈ જાય છે અને તે પણ દરવાજા આગળ આવીને ઊભો રહે છે। આવો બાપ આવો એમ કહીને તે પેલા સૈનિકોને આવકારે છે। તુમેરા નામ વાલા કેસરિયા? ત્યારે પેલા સૈનિકમાંથી પૂછવામાં આવે છે કે તારું નામ વાલા કેસરિયા છે? હા બાપ, હું જ વાલો કેસરિયો। ત્યારે વાલો કેસરિયો કહે છે હા મારું નામ વાલો કેસરિયો છે। તુમકો અભીને અભી સુબાને અમરેલી બોલાયા હે? ત્યારે પેલા સૈનિકોમાંથી વાલા કેસરિયાને કહે છે કે તને અત્યારે ને અત્યારે અમરેલીના સુબાએ બોલાવ્યો છે। ત્યારે આ વાલો કેસરિયો પૂછે છે મને? ત્યારે સૈનિક જવાબ આપે છે તુમકો સુબા કા ફરમાન હે, અભીને અભી વાલા કેસરિયા કો હાજર કરો। ત્યારે પેલો સૈનિક કહે છે કે અમારા રાજાએ તમારા માટે હુકમ કર્યો છે કે હમણાંના હમણાં વાલા કેસરિયાને અહીં લઈ આવો। અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે। ત્યારે વાલો કેસરિયો કહે છે કે તમારી કોઈક ભૂલ થતી લાગે છે, હું તો ઘોડાનો સોડાગર, સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું, મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી। ત્યારે આ વાલો કેસરિયો કહે છે કે હું તો ઘોડા વેચનારો છે અને આ સુબો મને બોલાવે એ મારા માનવામાં આવતું નથી ને મેં કોઈ રાજ્યનો ગુનો કર્યો નથી। ફરમાન હે ચલો। ત્યારે પેલો સિપાહી કહે છે હુકુમ છે ચાલો। સિપાહીની આંખ કરડી થઈ એટલે કે આ સિપાહી જરા ગુસ્સેથી જોવા લાગ્યો। હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે? ત્યારે વાલો કેસરિયો કહે છે કે હા ચાલો, હવે રાજ્યના સુબાએ બોલાવ્યો છે તો કંઈક ના થોડું કહેવાય। વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માટે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો। વાલો તો કેડિયું પહેરીને પાઘડી પહેરીને તૈયાર થાય છે અને આ સિપાહીઓ જોડે સાથે જવા ઘોડા ઉપર સવાર થાય છે। જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાડી કરતા નહીં। ત્યારે એ જતી વખતે પોતાની પત્નીને કહે છે કે હું સાંજે પાછો આવી જઈશ, તમે મારી ચિંતા કરતા નહીં, જગદંબા તમારી ભેર કરે। ત્યારે આ વાલાની પત્ની એમ કહે છે કે માતા જગદંબા તમારી રક્ષા કરે। ફ્રેન્ડ્સ, તમે અહીં ભેર શબ્દ જોઈ શકો છો, દેખાય છે ને? હા, તો આ લોકબોલીનો શબ્દ છે। એવી જ રીતે બીજા પણ ઘણા શબ્દો આ પાઠમાં આપવામાં આવ્યા છે। જેમ કે આ જ ફકરામાં આપણે જોઈએ તો ઉપર અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે, બાપ કાંક એ શબ્દો દેખાય છે તમને? હા, કાંક એટલે કે કોઈક, અને અહીં આગળ જોઈએ તો મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી તો અહીં ગનો શબ્દ એના બદલે આપણે વાપરીએ છીએ ગુનો। તો આ બધા શબ્દો લોકબોલીના શબ્દો છે। એવી જ રીતે આગળ જોઈએ તો રાજના તેડાને, તેડાને એટલે કે બોલાવાને। તો આવી રીતે અહીં કે ઘણા બધા શબ્દો એવા છે કે જે લોકબોલીના શબ્દો છે। તો ફ્રેન્ડ્સ, તમારે અત્યાર સુધી આપણે જે પાઠ શીખ્યા તેમાંથી આવા લોકબોલીના શબ્દો શોધી કાઢવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી તે પ્રમાણે
આ પાઠમાં ઘણા બધા લોકબોલીના શબ્દો આપેલા છે, તો આપણે આગળ ઉદાહરણ જોયા તો તમારે ફરીથી આ પાઠનું વાંચન કરવાનું છે અને આવા લોકબોલીના શબ્દો શોધી કાઢવાના છે. હવે આગળની વાત આપણે આવતા અંકમાં જોઈશું. આવજો.